नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में आपणे क्रॉस गुणाकार सदिश गुणाकार जे छे एनी शुरुआत करी थी अने एक सैद्धांतिक एक्जाम्पल द्वारा मैं तमने समझावानो प्रयत्न कर्यो हतो कि सदिश गुणाकार आपणे कई रीते करवानो छे। आजे आपणे आ लेक्चर में एक्जाम्पल लईने समझशुं कि कई रीते आपणे सदिश गुणाकार के क्रॉस गुणाकार जे छे ए करवानो छे। बराबर, धारो कि तमने कोई सदिश जे छे ए बराबर माइनस आई कैप प्लस 3j प्लस 4k अने सदिश बी बराबर 2i माइनस 4j माइनस 2k आवी रीते आपेलू छे। हवे धारो के सौथी पहला तमने कीधुं छे ए क्रॉस बी मेळो, तो हवे ए क्रॉस बी मेळवानुं कीधुं छे एटले कोई प्रश्न नथी। बे रीत मैं तमने कीधी थी, एक तो तमे निश्चायक बनावीने करी शको अथवा निश्चायक बनावानी जरूर पण नथी, तमे सदिशने खाली आवी रीते व्यवस्थित गोठवीने लखो। ए क्रॉस बी कीधुं छे तो पहला सदिश ए लखो, एनी नीचे सदिश बी लखो। बी क्रॉस ए कीधुं होय तो पहला सदिश बी लखो अने एनी नीचे सदिश ए लखो। भाई की निश्चायक बनावो होय तो पण मैं तमने कीधुं निश्चायक बनावो आई जे अने के लखो। હવે એ ક્રોસ બી કીધું છે એટલે પહેલાં એના યામ આવશે, આનો એક્સ યામ એટલે -1, આનો વાય યામ એટલે 3, આનો ઝેડ યામ એટલે 4 યામ લખવાના છે। એવી રીતે આનો એક્સ યામ એટલે 2, આનો વાય યામ એટલે -4, આનો ઝેડ યામ એટલે -2। અને પછી મેં તમને કીધું એમ જ્યારે પહેલું પદ આઈવાળું તમે મેળવો છો ત્યારે આઈને લગતી કોલમ અને આઈને લગતી રો જે છે એ છોડી દેવાની, એટલે ગુણાકાર જે છે આ 4નો થશે। એટલે પહેલાં આ બેયનો ગુણાકાર માઇનસ આ બેયનો ગુણાકાર। એવી જ રીતે તમે જ્યારે જેવાળું પદ મેળવો છો અને જેવાળું પદ માઇનસ લખવાનું છે ત્યારે તમારે જેને લગતી કોલમ જે છે એ છોડી દેવાની અને જેને લગતી રો છોડી દેવાની, તો આ 4 વધે બરાબર। એટલે એમાં પહેલાં આ બેયનો ગુણાકાર માઇનસ આ બેયનો ગુણાકાર, સેમ વસ્તુ કે માટે બરાબર। એટલે એવી રીતે તમે કરી શકો છો, મેં તમને કીધું એમ નિશ્ચાયક બનાવીને। બાકી નિશ્ચાયક ન બનાવવું હોય ને સિમ્પલ કરવું હોય સરળ એકદમ, તો મેં તમને કીધું એમ એ ક્રોસ બી છે તો પહેલાં સદિશ એ લખો એની નીચે સદિશ બી, તો ચાલો આપણે એ ક્રોસ બી મેળવીએ બરાબર। નિશ્ચાયક નથી બનાવતા ડાયરેક્ટ, તો સૌથી પહેલું જે છે મેં કીધું એમ કયું પદ આવશે આઈવાળું, આઈવાળું પદ મેળવવા માટે આઈ જે છે એને ઢાંકી દેવાનું। એટલે કયા બે પદ 4 પદ દેખાશે, આ 4, તો એમાં પહેલાં આ બેયનો ગુણાકાર તમારે કરવાનો છે। નિયમો બધા મેથ્સના પડાવવા જોઈએ, આ +3 આ -2, તો 3×2 એટલે 6 થાય, પણ આ માઇનસ છે એટલે -6 આવશે, -6 આ બેયનો ગુણાકાર કર્યો પછી નિયમના માઇનસ આવશે, પછી આ બેયનો ગુણાકાર જો આઈવાળું પદ જે છે એ ઢાંકો એટલે આ 4 પદ દેખાય, એમાં પહેલાં આ બે પદનો ગુણાકાર પછી માઇનસ, પછી આ બે પદનો ગુણાકાર આ -4 છે, -4×4 એટલે -16 થાય, એટલે અહીંયા -16 આવશે, લ્યો આ કૌંસ પૂરો બરાબર। પહેલાં આ બેયનો ગુણાકાર લખ્યો માઇનસ આ બેયનો, પાછળ શું આવશે આઈ કેપ, પછી હવે જે વાળું પદ માઇનસ આવશે એટલે ફરજિયાત અહીંયા માઇનસ કરવાના છે। હવે જે છે એને તમે હાઈડ કરી દો બરાબર, તો જેને તમે હાઈડ કરી દો બરાબર, તો આ 4 પદ દેખાય તમને જુઓ, એમાં પહેલાં આ બે પદનો ગુણાકાર -2×-1 બરાબર, -2×-1 એટલે +2 થઈ ગયા નહીં, એટલે +2 -2×-1 એટલે +2, માઇનસ કરીને આ બેયનો ગુણાકાર એટલે 4×2 પાછળ આવશે 1 રેડી। હવે જે છે ત્રીજું પદ વધતા આવશે k વાળું, તો હવે કે જે છે એને હાઈડ કરી દો, તમે કેને તમે હાઈડ કરી દો એટલે આ પહેલાં 4 પદ વધે, તો એમાં પહેલાં આ બેયનો ગુણાકાર માઇનસ આ બેયનો ગુણાકાર, તો -4×-1 એટલે +4 થઈ જાય, પછી નિયમના માઇનસ
जो माइनस एक गुण्या माइनस चार एट्ले प्लस चार पछी नियमना माइनस पछी बे गुण्या त्रण एट्ले केटला थशे छ अने पाछळ आवशे के के रेडी चल हवे सादु रूप आपवानुं खाली जस्ट एटलुं तो आवडे आ माइनस छ आ माइनस माइनस प्लस एट्ले प्लस सोळ आई के माइनस बे माइनस आठ एट्ले माइनस छ जे के वत्ता चार माइनस छ एट्ले माइनस बे के के पछी तमने समझाई जतुं होय तो तमे डायरेक्ट लखी शको छो हवे माइनस छ वत्ता सोळ एट्ले वत्ता दस वधे पाछळ आवे आई के अहींया माइनस माइनस शुं थई जाय प्लस छ जे के पछी प्लस ओर माइनस माइनस टू के के लियो आ जे छे आपणने शुं मळ्युं ए क्रॉस बी मळ्युं મેં કીધું એમ આને ક્રોસ વડે દર્શાવાય છે એટલે ક્રોસ ગુણાકાર કહેવાય આમાં જુઓ તમને જે જવાબ મળ્યો એ સદી સ્વરૂપે છે ડોટ ગુણાકારમાં આપણને આઈ જે કે સ્વરૂપે જવાબ નહોતો મળતો સંખ્યા જ મળતી હતી એટલે એને અદિશ કહેવાય આમાં જુઓ આઈ જે કે સ્વરૂપે જવાબ મળે છે સદી સ્વરૂપે એટલે આને સદીશ ગુણાકાર કહેવાય હા આનું માન મેળવવું હોય તો એના માનને શું કહેવાય મોડ એ ક્રોસ બી હું તમને એમ કહું કે મોડ એ ક્રોસ બી મેળવો તો તમારે એ ક્રોસ બી પહેલાં મેળવવું પડે અને પછી તમારે શું કરવું પડે એનું માન મેળવવું પડે તો એ ક્રોસ બી મેં મેળવું હવે એનું જે છે માન મેળવીએ આપણે તો માન એટલે એક્સનો વર્ગ એટલે દસનો વર્ગ એટલે સો પછી વાયનો વર્ગ છનો વર્ગ એટલે છત્રીસ ઝેડિયમનો વર્ગ એટલે માઇનસ બેનો વર્ગ એટલે ચાર બરાબર એટલે છત્રીસ ને ચાર ચાલીસ ને સો એટલે વર્ગમૂળમાં એકસો ચાલીસ એટલે આ મૂળ એ ક્રોસ બી જે છે એ મળી ગયું રેડી એટલે આવી રીતે તમારે ક્રોસ ગુણાકાર જે છે એ કરવાનો છે હવે ધારો કે આમાંનામાં આપણને બી ક્રોસ એ પૂછવું હોય ધારો કે ઉલટાવી નાખે આમાં એ ક્રોસ બી પૂછ્યું છે ને હવે માનો કે બી ક્રોસ એ પૂછે તો પહેલાં તમારે સદિશ કયો લખવાનો ઉપર બી લખવાનો ટુ આઈ કેપ માઇનસ ફોર જે કેપ માઇનસ ટુ કે કેપ પહેલાં સદિશ બી લખવાનો એની નીચે સદિશ એ લખવાનો હવે સદિશ એ જે છે એ માઇનસ આઈ કેપ પ્લસ થ્રી જે કેપ પ્લસ ફોર કે હવે નિશ્ચાયક બનાવીને તમારે ગણવો હોય દાખલો આ બી ક્રોસ એ મેળવવું હોય તો આ સદ આઈ જે કે લખો હવે બી ક્રોસ એ કીધું છે એટલે પહેલાં યામ આવશે બીના બરાબર અને એની નીચે તમારે શેના લખવાના એના બદલાઈ જશે પછી તમે આઈને લગતી કોલમ અને આઈને લગતી રો જે છે એ હાઈડ કરી દો તો આ ચાર વધે પહેલાં આ બેનો ગુણાકાર માઇનસ આ બે પછી જેનો વારો પછી કેનો એવી રીતે કરવાનું છે જો નિશ્ચયક બનાવીને કરો તો બરાબર અને ડાયરેક્ટ આવી રીતે સદિશ લખીને તમે કરો છો તોય જવાબ તો સરખો જ આવવાનો રીત તો હવે જુઓ હવે આપણે મેળવવું છે બી ક્રોસ એ એટલે આપણે બી જે છે એ પહેલાં લખ્યો છે હવે બી ક્રોસ એ મેળવવા પહેલું પદ હંમેશા કહ્યું આવે આઈવાળું એટલે આઈ જે છે એને સંતાડી દો તો આ બેનો ગુણાકાર પહેલાં ચાર ગુણ્યા ચાર બરાબર ચાર ગુણ્યા ચાર સોળ પણ આ માઇનસ છે અને આ પ્લસ છે એટલે માઇનસ સોળ આવશે પછી માઇનસ નિયમના પછી આ બેનો ગુણાકાર ત્રણ દૂ છ પણ આ વત્તા ત્રણ છે આ માઇનસ બે છે એટલે આ માઇનસ છ આઈ કેપ પછી ફરજિયાત માઇનસ આવશે નિયમના અહીંયા જે વાળું પદ માઇનસ આવે હવે જેને તમે આઈડ કરી દો સંતાડી દો તો આ બે પદનો ગુણાકાર તો ચાર ગુણ્યા બે એટલે આઠ પછી નિયમના માઇનસ પછી આ જો જેને સંતાડવાનો એટલે આ ચાર પદ વધે એટલે પહેલાં આ બેનો ગુણાકાર પછી આ બે માઇનસ હવે માઇનસ એક ગુણ્યા માઇનસ બે એટલે વત્તા બે થાય જે કે ગુણાકાર તો આવડવા જોઈએ પ્લસ ઓર માઇનસ એ ખબર પડવી જોઈએ હવે કે વાળું પદ એ વધતા આવશે કે જે છે એને સંતાડી દો તમે તો કે ને સંતાડી દેશો એટલે આ ચાર પદ વધે એમાં પહેલાં આ બેનો ગુણાકાર ત્રણ દુ છ બરાબર પહેલાં આ બેનો ગુણાકાર કરો ત્રણ દુ છ નિયમના માઇનસ પછી આ બેનો ગુણાકાર માઇનસ ચાર ગુણ્યા માઇનસ એક એટલે પ્લસ ચાર છેલ્લે આવશે કે તો બી ક્રોસ એ જે છે શું મળશે આપણને તો અહીંયા જુઓ માઇનસ સોળ
माइनस माइनस प्लस आई के पछी आ माइनस एम नम आठ माइनस बे एटले छ थई जाय बराबर आ माइनस निशानी अंदर आपी दो एटले छ जे केप लखाय अहींया छ माइनस चार એટલે બે કે કેપ કેમ કે છ માંથી ચાર જાય વત્તા બે વધે હજી થોડુંક સાદુરૂપ બાકી છે તો બી ક્રોસ એ બરાબર માઇનસ સોળ વત્તા છ એટલે માઇનસ દસ આઈ કેપ માઇનસ છ જે કેપ વત્તા ટુ કે કેપ. તો જુઓ આમાં કેવું થાય છે, એ ક્રોસ બી આપણે મેળવું તો અહીંયા પ્લસ દસ હતું, આમાં જુઓ માઇનસ દસ છે, અહીંયા પ્લસ છ હતું આમાં માઇનસ છ છે, અહીંયા માઇનસ બે હતું અહીંયા પ્લસ બે છે. શું છે આ, આમાંથી તમે માઇનસ નિશાની કોમન કાઢી લ્યો, માઇનસ નિશાની કોમન કાઢી લ્યો એટલે દસ આઈ કેપ માઇનસ સિક્સ જે કેપ, સોરી પ્લસ માઇનસ નિશાની કોમન કાઢું એટલે આ પ્લસ અને આ માઇનસ. જુઓ તો આ માઇનસ જે છે એમને હવે આ કયો સદિશ થઈ ગયો, જુઓ એ ક્રોસ બી થઈ ગયું કે નહીં, દેખાય છે એ ક્રોસ બી, એ ક્રોસ બી એટલે મારો કહેવાનો અર્થ એવો છે કે બી ક્રોસ એ અને એ ક્રોસ બી સરખા થતા નથી. આ ખાસ સમજો, બી ક્રોસ એ બરાબર શું થાય, માઇનસ એ ક્રોસ બી થાય. સરવાળા બાદબાકીના નિયમમાં આપણે જોયું હતું એ પ્લસ બી અને બી પ્લસ એ બે સમાન આવે બરાબર, પણ એ માઇનસ બી અને બી માઇનસ એ સમાન આવતું નથી, એ બે વિરોધી સદિશ થાય. એ માઇનસ બી બરાબર માઇનસ બી માઇનસ એ ગણાય બરાબર. તો ક્રોસ ગુણાકારમાં એવું છે, સરવાળા બાદબાકીમાં જેમ આપણે જોયું હતું કે સરવાળામાં ક્રમનો નિયમ જળવાય છે બરાબર, બાદબાકીમાં જળવાતો નથી. તો ગુણાકારમાં એવું છે, ડોટ ગુણાકારમાં ક્રમનો નિયમ જળવાય છે, એ ડોટ બી બરાબર બી ડોટ એ કહેવાય, પણ ક્રોસ ગુણાકારમાં ક્રમનો નિયમ જળવાતો નથી, એટલે કે એ ક્રોસ બી બરાબર બી ક્રોસ એ ન કહેવાય, બી ક્રોસ એ બરાબર એ ક્રોસ બી કહેવાય, અથવા એ સોરી માઇનસ એ ક્રોસ બી બરાબર. આને હમણાં આપણે સમજીએ, પણ કહેવાનો અર્થ એટલો છે કે બી ક્રોસ એ અને એ ક્રોસ બી બે સરખું નથી. જો માઇનસ નિશાની આવે, હમણાં આને વિસ્તારથી અલગથી લખીને જ સમજાવું. હા, પણ જો તમે એનું માન મેળવવું હોય, મોડ બી ક્રોસ એ માન તમે મેળવો, તો માન મેળવો તો માઇનસ દસનો વર્ગ એટલે પ્લસ સો જ થાય, માઇનસ છનો વર્ગ એટલે પ્લસ છત્રીસ જ થાય, અને બેનો વર્ગ ચાર તો અંડરરૂટ એકસો ચાલીસ જ આવે, એટલે બેનું માન જે છે એ સમાન આવે. જો બરાબર મૂલ્ય સમાન આવે, પણ જો સદિશો સમાન નથી આવતા, પરસ્પર વિરોધી સદિશો થાય. ચાલો એની વાત હમણાં આપણે કરીએ, પણ પહેલાં વ્યવસ્થિત ક્લિયર કટ સમજી લેજો કે ક્રોસ ગુણાકાર જે છે કઈ રીતે કરવાનો છે. હજી હમણાં આપણે બીજા આગળ પણ એક્ઝામ્પલ જોઈશું એટલે ચિંતા ન કરતા, આ સમજાવ્યું છે, બે ચાર એક્ઝામ્પલ લેશું ત્યારે ધીમે ધીમે તમને સમજાઈ જશે, પણ એમાંથી જે યાદ રાખવા જેવી વસ્તુ આ છે. તો વિડીયો પુશ કરીને પહેલાં લખી લે, પછી આગળ જે કાંઈ હું નોંધ લખાવવાની છે એ લખાવું. ચાલો તો લખી લીધું હશે. હવે આજે ક્રોસ ગુણાકાર કર્યો એમાંથી જે આપણે શીખ્યા એની પહેલાં નોંધ લઈ લઈએ, આગળ આપણને એમસીક્યુમાં કે એમાં પૂછાઈ શકે એટલે મહત્વની વાત છે યાદ રાખવું એ. જો સૌથી પહેલી વાત જે યાદ રાખવા જ વાળી છે, એ ક્રોસ બી ડઝ નોટ ઇક્વલ ટુ બી ક્રોસ એ, એટલે કે એ ક્રોસ બી અને બી ક્રોસ એ સમાન થતા નથી. તો શું થાય છે, તો કે એ ક્રોસ બી બરાબર માઇનસ બી ક્રોસ એ થાય, અથવા આમે લખી શકો તમે બી ક્રોસ એ બરાબર માઇનસ એ ક્રોસ બી. હા, પણ જો મોડ હોય આમ, મોડ એ ક્રોસ બી બરાબર મોડ બી ક્રોસ એ, એટલે કે મૂલ્ય બેનું સમાન આવે, એટલે આ બધી વસ્તુ જે છે એ એમસીક્યુમાં ને એમાં પૂછાઈ શકે એટલે યાદ રાખવી જરૂરી છે.
चलो बीजू एक्जाम्पल आप लीए आग धारो कि कोई सदीश ए बराबर 3i प्लस 5j प्लस 2k के सदीश बी बराबर i प्लस j प्लस k सरल लीए छे एटले पहला धीमे धीमे समझाई जाए अने तमने पूछू छे कि a क्रॉस b मेळो तो हवे a क्रॉस b मेळवानुं कीधुं छे एटले पहला सदीश a लखवानो पछी सदीश b तो मैं एम लखेलुं छे बराबर मने खबर ज होय ने हुं कई रकम लखवानो छे एटले बाकी परीक्षा में ध्यान राखवानुं तमारे हवे पहेलुं पद आपणे क्यूं लखवानुं होय i वाळुं तो i जे छे એને સંતાડી દો એટલે આ ચાર પદ તમને દેખાય પહેલા આ બે પદનો ગુણાકાર અહીંયા જો કાંઈ નથી એટલે એક ગણાય તો પાંચ ગુણ્યા એક એટલે પાંચ થશે પછી નિયમના માઇનસ પછી આ બે પદનો ગુણાકાર બે ગુણ્યા એક એટલે બે પાછળ આવશે આઈ કેપ પછી ફરજિયાત માઇનસ કેમ કે જે કેપવાળું પદ માઇનસ આવશે તો હવે જે જે છે એને સંતાડી દો તો આ ચાર પદ વધશે એમાં પહેલા આ બે પદનો ગુણાકાર ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ માઇનસ પછી આ બેનો ગુણાકાર જેને સંતાડી દેવાનું પહેલા આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો બે ગુણ્યા એક એટલે બે બરાબર જે કે વત્તા હવે કે વાળું પદ લખવાનું છે એટલે કેને સંતાડી દો એટલે આ બેનો ગુણાકાર ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ આવશે માઇનસ પાંચ ગુણ્યા એક એટલે પાંચ આવશે કે કેપ બરાબર તો હવે જે છે એ ક્રોસ બી બરાબર પાંચ માઇનસ બે એટલે કેટલા થશે ત્રણ પછી અહીંયા ત્રણ માઇનસ બે એટલે એક થાય વત્તા એક આવે પણ આ માઇનસ એને મળે એટલે માઇનસ એક તો એક લખવાની જરૂર નથી એટલે માઇનસ જે કેપ લખીએ કે જો આમ થાય આ માઇનસ નિશાની એમ નામ ત્રણ માઇનસ બે એટલે એક વધ્યો પાછળ શું વધ્યું જે કેપ તો એક લખવાની જરૂર નથી તો સીધું અને માઇનસ જે કેપ લખીએ કાંઈ પછી ત્રણ માઇનસ પાંચ એટલે માઇનસ બે પાછળ આવશે કે કેપ લે તો આ જે છે એ તમને શું મળી ગયું એ ક્રોસ બી હા તમને એવું પૂછવું હોય ઘણી વાર કે મોડ એ ક્રોસ બી મેળવો તો યાદ રાખવાનું પહેલાં એ ક્રોસ બી તો તમારે મેળવવાનું જ છે પછી એનું માન મેળવવાનું માન એટલે શું એક્સએમનો વર્ગ અને એક્સએમનો વર્ગ વત્તા વાયએમનો વર્ગ વત્તા ઝેડએમનો વર્ગ અને એક્સએમ ત્રણ ત્રણનો વર્ગ નવ વાયએમ માઇનસ એક માઇનસ એકનો વર્ગ એટલે પ્લસ એક ઝેડએમ માઇનસ બે માઇનસ બેનો વર્ગ એટલે ચાર તો નવને ચાર તેર ને એક ચૌદ એટલે રૂટ ચૌદ થશે મોડ કીધું હોય તો બાકી ખાલી એ ક્રોસ બી કીધું હોય તો સિમ્પલ જ છે સમજાય છે ને ચાલો હજી આગળ એક્ઝામ્પલ એકાદું જોઈ લઈએ પછી આપણે રાખીએ ચાલો ફટાફટ વિડીયો પુશ કરીને લખી લે ઓકે લખાઈ ગયું ધારો કે સદીશ એ બરાબર આઈ પ્લસ કે કેપ સદીશ બી બરાબર જે જે પ્લસ થ્રી કે કેપ આવું આપ્યું છે હવે તમને પ્રશ્ન થાય સાહેબ આમાં તો બે જ યામ આપ્યા છે તો શું કરવું એમ તો મેં તમને કીધેલું છે જે યામ નથી આપ્યો એ તમે ઝીરો સમજી શકો જેમ કે અહીંયા આઈ કેપ આપ્યું છે વત્તા જે વાળું પદ નથી એટલે જે એક વાયએમ જે છે એ શું ગણાય ઝીરો એટલે ઝીરો જે કેપ એમ લખી શકો સમજવા માટે વત્તા અહીંયા કે કેપ તો છે જ તે એટલે જો ત્રણ યામ આપણને સમજવામાં સરળતા રહે એવી જ રીતે આમાં આઈ કેપ નથી આપ્યું એટલે ઝીરો આઈ કેપ એમ લખી શકાય વત્તા જે કેપ વત્તા થ્રી કે કેપ હવે ધારો કે આમાં આપણને એ ક્રોસ બી મેળવવાનું કીધું છે તો પહેલાં એ ઉપર લખવાનો બી નીચે સૌથી પહેલું પદ કયું આવશે આઈ વાળું તો આઈ જે છે એને હાઈડ કરી દો આ ચાર પદ દેખાય એમાં પહેલાં આ બેનો ગુણાકાર ત્રણ ગુણ્યા ઝીરો એટલે ઝીરો આવશે માઇનસ આ બેનો ગુણાકાર એક ગુણ્યા એક આઈ કે પછી ફરજિયાત માઇનસ આવશે જેવાળા પદ માટે
હવે જે જે છે એને સંતાડી દો તો આ ચાર પદ દેખાય એમાં પહેલાં આ બેનો ગુણાકાર ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ પછી નિયમના માઇનસ પછી આ બેનો ઝીરો ગુણ્યા એક એટલે ઝીરો છે કે પછી ફરજિયાત વત્તા કે વાળું પદ લખવાનું કે ને હાઈડ કરી દો હવે તો આ ચાર પદ દેખાય તમને પહેલાં આ બેનો ગુણાકાર એક ગુણ્યા એક એટલે એક માઇનસ હવે આ બેનો ગુણાકાર ઝીરો ગુણ્યા ઝીરો એટલે ઝીરો થાય ઝીરો ગુણ્યા ઝીરો એટલે બસ ઝીરોનો વર્ગ ન કરી નાખતા ઝીરો જાઓ તો હવે માઇનસ એક આઈ કેપ એટલે માઇનસ આઈ કેપ લખાય પછી ત્રણ જે કેપ પણ આ નિશાની અંદર આપો એટલે માઇનસ ત્રણ જે કેપ પછી એક કે કેપ એટલે ખાલી કે કેપ લખાય તો આ જે છે આપણને શું મળ્યું એ ક્રોસ બી મળી ગયું હેડી પછી બી ક્રોસ એ પૂછી શકે તો બી ક્રોસ એ તમને પૂછે તો બી જે છે એ ઉપર લખવાનું છે એ જે છે એ નીચે લખવાનું તો આજે જે છે એ આપણે તમને સદિશ ગુણાકાર ક્રોસ ગુણાકાર જે છે એના નિયમો સોરી સદિશ ગુણાકાર કઈ રીતે કરવાનો છે એની વાત મેં કરી બે ચાર એક્ઝામ્પલ આપીને સમજાવ્યું મેં તમને બરાબર નેક્સ્ટ લેક્ચરમાં જરૂરી હશે તો આપણે એકાદ એક્ઝામ્પલ જોઈશું નહીંતર આપણે નેક્સ્ટ લેક્ચરમાં સદિશ ગુણાકારના ગુણધર્મોની વાત કરીશું એ શીખીશું અને એના પરના જે કાંઈ એક્ઝામ્પલ પૂછાઈ શકે એની ચર્ચા કરીશું તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ